વિરામબાદ વાત કરીએ યાત્રાધામ અંબાજીની. યાત્રાધામ અંબાજીમાં સાદગીપૂર્વ રીતે જન્માષ્ટમી ઉજવાઈ. હાલમાં જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ શ્રાવણ માસની અંદર અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે ત્યારે આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવનું પ્રજામાં અનેરું મહત્વ રહ્યું છે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે લોકો કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરી અને વિવિધ શહેરોમાં કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નીકળતી હોય છે અને શહેરો મહોલ્લામાં દહીહાંડી કાર્યક્રમ યોજાતો હોય છે. યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ખૂબ ધૂમધામથી જન્માષ્ટમી ઉજવાય છે, જેમાં આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. ગામમાં ઠેર ઠેર લગભગ 101 માટલીઓ બાંધવામાં આવે છે અને પિરામિડ બનાવી માટલીઓ ફોડવામાં આવે છે અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તથા રાત્રે પણ રાસ ગરબાનો પ્રોગ્રામ તેમજ જન્મોત્સવ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસની મહામારીને લીધે સરકારની ગાઈડલાઈન મુજબ ખૂબ જ સાદગીપૂર્વક કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી. રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનની પૂજા આરતી કરી તેમજ મંદિરની ફરતી પ્રદક્ષિણા કરી માત્ર એક જ દહીહાંડી ફોડવામાં આવી. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખે પણ ભક્તોને અપીલ કરી કે ઘરે રહીને જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવો અને દેશમાંથી કોરોના વાયરસ નાબૂ થાય તેવી પ્રાર્થના કરો. સરકારી ગાઈડલાઇન્સ અને જાહેરનામાનું ભંગ ન થાય તેને લઈને અંબાજી પોલીસનો પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અંબાજી પોલીસ પણ હાજર રહી અને સરકારી ગાઈડલાઇનનું પાલન કરાવતી નજરે જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના કાર્યકરો તેમજ ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો હાજર હતા તથા અંબાજી પોલીસ પણ ત્યાં જ ફરજ બજાવતી જોવા મળી હતી. જન્માષ્ટમી પર્વની અંબાજી ખાતે સરકારી ગાઈડલાઇનને ધ્યાન રાખી ઉજવણી કરાઈ. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.